હરિમ આપણે સ્વામી શ્રી વિદિતા આત્માનંદજી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક ગીતા અને માનવ જીવન એના જુદા જુદા મુદ્દાઓનું પઠન કરી રહ્યા છીએ આજે આપણે ઓગણપચાસ નંબરનો મુદ્દો કે જેનો વિષય છે સ્વાર્થ નહીં પણ સેવા એનું પઠન કરીશું કામ અને ક્રોધ પછી લોભ એ ત્રીજી નિષેધાત્મક વૃત્તિ છે નિષેધાત્મક એટલે જે જેનો નિષેધ કરેલો છે કે જે શાસ્ત્રોએ જેના માટે મનાઈ કરેલી છે એવી એ વૃત્તિ છે માણસોના મોટા ભાગના કાર્યો સ્વાર્થ અને લોભથી પ્રેરાઈને જ થતા હોય છે લોભને કારણે માણસ અપ્રમાણિકતાનો આશ્રય લઈને મૂલ્યોનો ભોગ આપતો હોય છે જે મનુષ્ય પાસે કશું જ નથી એ કદાચ અધર્મનો આશ્રય લે તે સમજી શકાય તેવું છે મનુસ્મૃતિ કહે છે કે કોઈ માણસને છ ટંક સુધી ભોજન ન મળે તો તેને કોઈ પણ દુકાનમાં કે ઘરમાં જઈને ખાવાનો માગવાનો અધિકાર છે આવા સંજોગોમાં તે ચોરી કરે તો તે પણ ક્ષમ્ય છે જે માનવી ખરેખર પીડાઈ રહ્યો હોય તે ચોરી કરે કે મૂલ્યોનો ભોગ આપે તે સમજી શકાય છે એટલે કે તે સહાનુભૂતિને પાત્ર છે ભલે કાયદેસર રીતે તે ખોટું કરે છે પરંતુ સહાનુભૂતિને પાત્ર છે કારણ આ જે કંઈ ખોટું કરે છે તે એ ઈરાદાપૂર્વક ખોટું કરતો નથી પણ પોતાનું જીવન નિભાવવા માટે મજબૂરીથી તે ખોટું કરતો હોય છે પરંતુ જ્યારે કોઈ માનવી પાસે ઘઉં બધું હોય અને છતાં તે મૂલ્યોનો ભોગ આપે તો તેનું કારણ એ જ હોઈ શકે લોભ ક્રોધને અગ્નિ સાથે સરખાવવામાં આવ્યો છે તો લોભને સરખાવવામાં આવ્યો છે સાગર સાથે સાગરને કોઈ કિનારો નથી સાગરને કોઈ સ્થોભ નથી એ રીતે લોભને પણ કોઈ કિનારો હોતો નથી લોભ સાગર સમાન છે જેનો કોઈ પાર જ નથી લોભને કોઈ થોભ નથી થોભ એટલે અટકવું તે ઊભું રહેવું તે આરામ કરવો તે એટલે લોભ સતત ચાલુ જ રહે છે લોભ સતત વધતો જ જતો હોય છે એ કોઈ દિવસ થોભતો નથી અટકતો નથી અને ઘટતો નથી જેમ જેમ લોભની પૂર્તિ કરતા જાઓ તેમ તેમ તેનામાં વૃદ્ધિ થતી જાય માનવીએ ધન સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો એની કોઈ ના નથી કે એનો કોઈ વિરોધ પણ નથી પ્રમાણિક પ્રયત્ન કરીને જે જોઈએ તે પ્રાપ્ત કરવું જોઈએ પરંતુ આ બધું લોભથી પ્રેરાઈને જ થાય સમાજ કલ્યાણની ભાવનાથી થાય લોભ પરંતુ આ બધું લોભથી પ્રેરાઈને ન થાય સમજ સમાજ કલ્યાણની ભાવનાથી જ થાય તે ઈચ્છનીય છે ભગવાન મને બુદ્ધિશક્તિ આપી ભગવાને મને બુદ્ધિ શક્તિ આપી છે કુશળતા આપી છે તેનો ઉપયોગ કરીને સમાજ માટે કેમ વધારેને વધારે ઉત્પાદન કરે ઉત્પાદન થાય એવું કરું એટલે સમાજને વધુમાં વધુ ફાયદો થાય વધુમાં વધુ ઉપયોગી થવાય એવું પ્રયત્ન કરવો જોઈએ એવી ભાવનાથી કાર્ય કરવું જોઈએ હું ગમે તેમ કરીને કેમ વધારે ભેગું કરું અને હું જ માત્ર તેને કેવી રીતે ભોગવું એવી વૃત્તિ જેના મનમાં છે એવો મનુષ્ય તો ભગવાન કહે છે પાપ જ ભોગવે છે લોભી મનુષ્ય પોતાની પાસે જે છે તેનો આનંદ માણી શકતો નથી પરંતુ જે નથી તે મેળવવાની મેળવવાના લોભથી સતત ચિંતિત હોય છે એટલે લોભ ક્યારેય પણ મનુષ્યને શાંત રહેવા દેતો નથી એટલે લોભી માણસમાં શાંતિ હોતી નથી અને જેનામાં શાંતિ ના હોય તેને સુખ પણ ન હોય અશાંત માણસમાં સુખ પણ નથી હોતું કારણ કે તે હંમેશા વધતો જ જાય છે શું લોભ અને માનવીને વધુને વધુ અસંતોષી બનાવતો જાય છે લોભીને ક્યારેય પણ સંતોષ થાય જ નહીં તો લોભનો ઉપાય શો સંતોષ તો સંતોષ કોને કહેવાય ભગવાને જે આપ્યું છે તેનો આનંદ માણો જે નથી આપ્યું એની ચિંતા ન કરવી એને સંતોષ કહેવાય ભજ ગોવિંદમ સ્તોત્રમાં ભગવાન શંકરાચાર્ય કહે છે કે તું તારા ચિત્તને પ્રસન્ન રાખ કેવી રીતે સંતોષથી પોતાના પ્રમાણિક પરિશ્રમથી જે પ્રાપ્ત થાય તેનાથી તું સંતુષ્ટ રહે આમ સંતોષ એટલે પોતાની પાસે જે છે તેનો આનંદ માણો અને જે નથી તેનું દુઃખ ન કરવું સંતોષની સામે સામાન્ય રીતે એવી દલીલ થતી હોય છે કે કામ લોભ ઇત્યાદિનો ત્યાગ કરીએ તો જીવનમાં પ્રગતિ કેવી રીતે થાય એના જવાબમાં એ પૂછવું પડે કે પ્રગતિ એટલે શું લોભને પ્રોત્સાહન આપવું એ શું પ્રગતિ છે લોભથી થયેલ પ્રગતિ સર્જનાત્મક હોતી નથી અન્નને મદદરૂપ થવાની ભાવનાથી જે પ્રગતિ થાય તે સર્જનાત્મક હશે એવું નથી કે માણસને અસંતોષ હોય તો તેને કંઈક કરવાની પ્રેરણા થાય અંતરમાં સંતોષ હોય તો અન્નને ઉપયોગી થવાની ઈચ્છા પણ કર્મ માટેનું પ્રેરક બળ બની રહે છે સેવાને જો જીવનનું ધ્યેય બનાવીએ તો આપણી સમગ્ર દ્રષ્ટિ બદલાઈ જાય છે સામાન્ય માનવી કામ કે લોભથી પ્રેરાઈને કર્મ કરતો હોય છે પરંતુ ભગવાન કહે છે કે સેવા કે ત્યાગથી પ્રેરાઈને કર્મ કરો ભગવાન ભગવાને આપેલ દેહ મન બુદ્ધિનો સદુપયોગ કરીને સમાજને વધુને વધુ ઉપયોગી થઈએ ઈશ્વરના હાથનો નિમિત્ત બનીને સમાજની વધુને વધુ સેવા કરીએ અને સાથોસાથ આપણા દેહ મન બુદ્ધિનો પણ સતત વિકાસ સાધીએ એટલે એક એવી દંતકથા છે કે ભગવાન પોતે ઘેર ઘેર કે મનુષ્ય મનુષ્ય પાસે આવીને એનું દુઃખ દુઃખ દૂર કરી શકતા નથી પણ ભગવાન કોઈ વ્યક્તિને એવી પ્રેરણા આપે છે કે જે વ્યક્તિ તમારી પાસે આવીને તમારું દુઃખ દૂર કરી શકે એટલે તમારું દુઃખ દૂર કરવા માટે જે વ્યક્તિ તમારી પાસે આવી હોય એ ઈશ્વર પ્રેરિત વ્યક્તિ હોય છે આવી દ્રષ્ટિ હોય તો તેથી પણ માનવીનો ખૂબ વિકાસ થઈ શકે છે અને એ જ સાચો વિકાસ છે વળી શાસ્ત્રો કહે છે કે કોઈના ધનની લાલસા ન રાખવી જોઈએ શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે પોતાના ધન માટે પણ લાલસા ન રાખવી ધન કોઈ દિવસ કોઈનું થયું નથી અને થવાનું પણ નથી એટલે કે આપણે જે કંઈ લઈને આવ્યા છીએ એ જ લઈને જવાનું છે એક શેર માટી માટી લઈને આપણે અહીં આવ્યા છીએ તો જ્યારે મળીશું ત્યારે એ એક શેર રાખ લઈને જ જવાના છીએ બીજું કંઈ લઈ જવાના નથી લોભવૃત્તિથી પેરાઈને કર્મ કરીએ તો તે હંમેશા આપણા દુઃખનું કારણ બનતું હોય છે સેવાની વૃત્તિથી પેરાઈને કર્મ કરીએ તો તે આંતરિક સંતોષ જન્માવતું હોય છે આપણે ખાઈએ તેનો જે આનંદ છે તેના કરતાં અન્યને ખવડાવવાથી તે માણસને જે આનંદ થાય છે તે આપણને વધારે આનંદ આપે છે લોભ અસંતોષ જન્માવે છે લોભ અસંતોષ જન્માવે છે અને સેવા સંતોષ જન્માવે છે એટલે જીવનમાં શક્ય એટલો ઓછામાં ઓછો લોભ કરવો જોઈએ ઓમ हरि नु नाम रसाय से पत्य पलाय नय नाम रटनू फरनव पामे नेभवरोगाय नयी पहलु पथ्य असत्य न बोल पहलूपथ्य असत्य न बदौ निन्दापरीय नह दीज करवा नहि सुवा व्यसन कशुए करा नई हरिजन ने दोयन जरि हरिजन निय नई आगर नामत आगुण

वेदशास्त्र आचार्यवरोना नै नामया अतुलितमयि माने व्यर्थवखाय मनायनय શ્રી નામ હવે ડર શો એમ પાપ કરાય નહી શ્રી નામ હવે ડર એમ નિજ કર્તવ્ય તજાય નહીં

पर धन ने पाशा मन अभिलाष दराय नय जीवन सकल हरिनाधन जीव सकल हरिनायिने कशुये कष्ट अपाय नहीं मनवाङ्गी कायाति कोइनु किञ्चित् कुरुताय नै हो हरिजन् हो हरि नो हरि मम रक्षक ए भरसो જે હરી કરશે તે મિતનું એ નિશ્ચય બદલાય નહી ઇતર નામ સરખું સાદાર હરિનું નામ ગાય નઈ लौकिक धर्मो साथ नामने दे कधी ये सरखावाय नई करू करू भजन आटलू जात्या वात कराय नई ओमो જને સૌ પૂજે એ અભિમાન ધરાય નહી આસૌપથ્ય હૃદય મારાખે કદી એ પંગ ભૂલાય નહી નામ સુખતી સેવે નામ રસાય સુખથી સેવે તો તે એળે જાય નહીં સ્વલ્પ સમયમાં સિદ્ધિ મેળવે ત્યાં સંદેહ જાય નહીં श्री हरिदास स्वामीने श्री हरिदास स्वामीने मर्ता वार जराय नय हरिनु नाम रसाय सेवे पो पत्य पलाय नय हरिण नाम रसायन सेवी पञो पत्य पलाय नयी हरिजन साचारे જે ઉરમા માત રાખે હરે હરિજન સા જે ઉરમા હિમત રાખે વિપતિવર તીરે રે કે દીન વચન નવ ભાખે हरे विपतिर ती रे वचन नव बा हरिजन साचा रे हरिजन साचा रे जे माही मत राखे जे साचा हरिजन ए भगवान ना से, ભગવાનના ભક્તો છે ભગવાનને પ્રેમ કરે છે એમના એ એમના હૃદયમાં હંમેશા હિંમત હોય છે એ કોઈની આગળ દિનવચન એટલે માગ કરતા નથી કોઈની આગળ ગરીબ રા ભીખ માગતા નથી પણ ફક્ત ઈશ્વર અને ઈશ્વર ઉપર જ આધાર રાખે છે જગ સુખ દુખ રે માઈક મિથ્યા કરી જાએ અરે જગનું સુખ દુખ રે માઇક મિથ્યા કરે તન ધન જા અંતર મા શોક અરે તન ધન જા તારે અંતર માં શોકન આય હરિજન સા જે ઉર માં હિંમત રાખે અરે હરિજન હરિજન સાચા જે ઉર માં હિંમત રાખે પર ઉપકારી રે જન પ્રેમ નિયમ મા પૂરા હર પર ઉપકારી રે જન પ્રેમ નિયમ મા પૂરા દેહિક કે દુખ મા દાજે નહી સાધુ શોરા હર દેહિક દુખ મારે દાજે નહી સાધુ સૂરા જે સાતો સાચો સંત હોય એને આ દેહનું ગમે તેટલું કષ્ટ પડતું હોય તો પણ એને એ કષ્ટ મન ઉપર લેતો હોતો નથી એ એમ જ માનતો હોય છે કે આ દેહનું કષ્ટ છે હું આત્મા છું મને કોઈ પણ કષ્ટ નથી હું આનંદ સ્વરૂપ જ છું દેહિક દુખ મારે દાજે દહી સાધુ શૂરા હરિજન જે ઉર માહી મત રાખે હરે હરિજન હરિજન સા રે જે ઉર માહી મત રાખે હરિને સમરે રે નિત્ય નિશ ઉમંગ ભરિયા હરિજન સમરે રે નિત્ય નિશ ઉમંગ ભર્યા સર્વે તીને રે નટ નાગર વાલા કર્યા નટ નાગર એટલે કૃષ્ણ ભગવાન સર્વિત દીનેરે નટ નાગરવાલા કર્યા હરિદન સાચા રે જે ઊર માં ઊર મહિમત રાકે બ્રહ્માનન કહે રે એવા હરિજનની બલિહારી અરે બ્રહ્માનંદ કહે રે એવા હરિજનની બલિહારી મસ્તક દા તે નવ મેલે ટેક વિસારે અરે મસ્તક જા તાર नव मेले टेक टेकविसारे हरिजन साचारे जे जर् मत राखे विपतिवरतिरे के वचन नव, नव भाखे હરે વી પતિવર તીરે કે દીધીના વચન નવ નબાખે ટેન મેલે રે તે મરદ ખરાદ જમાઈ હરે ક મે રે મરદ ખરા જગમા્રી વિધ તાપેરી કે અંતર ડોલે અરે ત્રી તાપે તેરે કે અંતર ડોલે ટેકન રે मेले रे जगमाा हरकेलेरे माई जगमाायै वर तेरे वर तेरे मन धारी नी वर तेरे दृढ धीरज मनमाधारि कारमी रे शङ्का ते देवे विसारि हरे कारमी रे शङ्का ते देवे विसारी ટે મેલે રે મરદ ખરા જગમાઈ રન મેલે રે મરદ ખરા જગ માઈ વેલો રે નીચે કરી એક દિન મરવું હરે મોડું રે નીચે કરી એક દિન મરવું જગ સુખ સારું રે કે મન નવ કરવું અર જગ સુખ સારું રે કે મન નવ કરવું हरे कन मेले रे मरद करा जगमाा हर टे कन मेलेरे मरद करा जगमाा अंतर पाडि रे समझी दे सवी आटी अंतर पाडी रे सवजी दे सवळी आटी माथू जाता रे मेले दैते नर माटी माटी एले मरज माथू जातारे मेले न ते नर ટે મેલે રે મરદ ખરા જગ મારે મેલે રે મરદ ખરા જગ માઈ કોઈ ની શંકા રે કેદી મન માવલા કોઈ ની

ખરાગમાઈ સ્વામિનારાયણ ધર્મના નંદકક્ષાના આ સંત કવિઓ એવા એવા આધ્યાત્મિક ભજનો રચે છે કે જેથી આપણા જીવનનો ઉદ્ધાર થઈ શકે એ ભજનોના મર્મને જો આપણે સમજીએ અને જીવનમાં ઉતારીએ તો બીજું કંઈ કરવાનું રહેતું નથી અને આપ જ આપો ઉદ્ધાર થઈ જાય છે એવા સ્વામિનારાયણ ધર્મના આવા સંતકવિયોને કોટી કોટી ખોટી પ્રણામ કોઈની શંકારે કે કેદી મન માવધારે બ્રહ્માનંદ વાલા ને વા વિસારે મેલે રે મરદ જગ માય જો હોય મત રે નર ને ઉર માઈ બારી હિંમત રે નર ને ઉર માઈ બારી દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી અરે દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી જો હદ જો હોય હિંમત રે નર ને ઉર્મા બારી તક બીજી બીજી નેરે રે હિંમત સો સોતે બોલે અરે બીજી તકને રે नित ही मत सोते बोले मस्तक माया रे सर्वे तोले अरे मस्तक माया रे सर्वे तोले जो नर जो हिम्मत रे

જમ શંકા મળે નહી મનમાં એકા કી રે થઈ વિચરે અરે એકા હરે રે નિર્ભે થઈ વિચરે વનમાં જો હોય મત રે નર ને મોહી ભારી अरे जो होय रे नरने उर मोहि पंडे छोटे रे मोटा मे दे मारे अरे पंडे छोटे रे मोटा मे दे मारे હિંમત વિના નો રે હાથી તે જોઈને હારે અરે હિંમત વિના નો રે હાથી તે જોઈને હારે હોય જો હિંમત રે નરને ઉર મોહી ભારી જેમ જંગલનો કેશવારો કેશવારી સિંહ જંગલમાં હંમેશા નિર્ભય થઈને એકલો જ વિતરણ કરતો હોય છે અને મોટા 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 મજબૂત ભયંકર પ્રાણીઓનો એકલો જ શિકાર કરતો હોય છે અને હિંમત વગરના હાથીઓ પણ એને જોઈને હારી જાય છે એવો આ કેશવારીવાળો સિંહ હોય છે અને એવો જ માણસ જે ઈશ્વર ઉપર આસ્થા રાખી છે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી છે એને હિંમત આવે છે અને એ માણસ પણ એટલો જ મજબૂત એટલો જ હિંમતવાળો સંસારમાં બને છે જો હોય હિંમત રે નરને ઉર માહી ભરી બ્રહ્માનંદ કહે રે એમ સમજે જે જન શૂરા હરે બ્રહ્માનંદ કે રે એમ સમજે જે જન ચૂરા તન કરી નાખે રે ગુરુવચને ચૂરે ચૂરા હરે તન કરી નાખે રે ગુરુવચને ચૂરે ચૂરા હોય જો હિમત રે નરને ઉર મો દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી અરે દ્રઢતા જોઈને રે मदद करे हे कृष्ण रेष्णशरणं मम रेकृष्णशरणं मम रेकृष्णशरङ्गं मम रे कृष्णशरङ्गं मम हरे कृष्णशरणं मम रे कृष्णशरङ्गं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम ह्रीकृष्णशरणं मम ह्रीकृष्णशरणं मम कृष्ण कृष्णबलदेवकी जय राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण हरि ओम तत्